ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર અર્થશાસ્ત્ર પ્રકરણ આઠ કૃષિ ક્ષેત્ર જેમાં આપણે આગળ ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ અને મહત્ત્વ એમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિને સ્પષ્ટ કરતા જે મુદ્દાઓનો આપણે અભ્યાસ કરતા હતા એમાં આપણે રાષ્ટ્રીય આવકમાં ફાળો રોજગારી નિકાસ આવક આ ત્રણ મુદ્દાઓનો અભ્યાસ કર્યો હવે આજે આપણે આગળ જીવન ધોરણ કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ અને ઔદ્યોગિક વિકાસનો પાયો આ મુદ્દાઓનો અભ્યાસ કરીશું તો ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ મહત્ત્વમાં ચોથો મુદ્દો છે જીવન ધોરણ વિશ્વમાં લોકોના જીવનનો પ્રાથમિક આધાર એક કૃષિ ક્ષેત્ર રહ્યો છે વિશ્વમાં એમ કે લોકોના જીવનનો પ્રાથમિક આધાર કૃષિ ક્ષેત્ર રહ્યો છે ભારતમાં પણ કૃષિ ક્ષેત્રે લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનું કાર્ય સતત કર્યું છે ભારતમાં પણ એમ કે કૃષિ ક્ષેત્રે લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનું કાર્ય સતત કર્યું છે કૃષિ ક્ષેત્ર મુખ્યત્વે બે પ્રકારના પાક અનુક્રમે અનાજ અને રોકડિયા પાકનું ઉત્પાદન કરતું રહ્યું છે બે પ્રકારના પાક એમ કે અનાજ અને રોકડિયો પાકનું ઉત્પાદન થાય છે અનાજના પાકમાં એમ કે મુખ્યત્વે તમામ ધાન્યોનો સમાવેશ થાય છે અનાજમાં એમ કે તમામ ધાન્યોનો સમાવેશ થાય છે તેમને ઉત્પાદિત કરી ભારત સ્વનિર્ભર બન્યું છે તેમજ રોકડિયા પાકો જેવા કે રૂ શણ મગફળી તેલીબિયા શેરડી વગેરેનો ઉપયોગ મુખ્યત્વે કાચા માલ તરીકે થાય છે રોકડીયા પાકમાં કોનો સમાવેશ થાય છે તો રોકડીયા પાકમાં રૂ શણ મગફળી તેલીબિયા શેરડી આ બધો રોકડીયો પાક છે અને એનો ઉપયોગ મુખ્યત્વે કાચા માલ તરીકે થાય છે અને તેના ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળે છે આ ઉપરાંત વર્તમાન ખેડૂતો શાકભાજી ફળફળાદી ફૂલ વગેરેની ખેતી પણ કરતા થયા છે જેથી કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર લોકોની કૃષિજન્ય જરૂરિયાતો પૂર્ણ કરતું રહ્યું છે વર્તમાન સમયમાં એમ કે ખેડૂતો શાકભાજી ફળ ફળાદી ફૂલ વગેરેની ખેતી કરતા થયા છે એથી એમ કહી શકાય કે ભારતનું જે કૃષિ ક્ષેત્ર છે એ લોકોની કૃષિજન્ય જરૂરિયાતો પૂર્ણ કરતું રહ્યું છે ભારતમાં અનાજની માથાદીઠ ઉપલબ્ધતા જે ઓગણીસો એકાવનમાં દૈનિક ત્રણસો પંચાણું ગ્રામ હતી તે ભારતની વસ્તીમાં થયેલ ખૂબ ઝડપી વધારા છતાં વધીને વર્ષ બે હજાર તેરમાં દૈનિક પાંચસો અગિયાર ગ્રામ થઈ છે ભારતમાં એમ કે અનાજની માથાદીઠ ઉપલબ્ધતા જે ઓગણીસો એકાવનમાં દૈનિક ત્રણસો ને પંચાણું ગ્રામ હતી ભારતની વસ્તીમાં એમ કે ખૂબ ઝડપથી વધારો થયો છતાંય વધીને વર્ષ બે હજાર તેરમાં દૈનિક પાંચસો અગિયાર ગ્રામ થઈ છે જેથી કહી શકાય છે કે કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતીય લોકોની જરૂરિયાતો ઘણા સારા પ્રમાણમાં સંતોષાતી હોવાથી લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે એટલે એમ કે કહી શકાય કે કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતીય લોકોની જે જરૂરિયાતો છે એ સારા પ્રમાણમાં સંતોષાય છે અને સારા પ્રમાણમાં સંતોષાતી હોવાથી લોકોનું જે સરેરાશ આયુષ્ય છે એ આયુષ્ય પણ વધ્યું કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ પાંચમો મુદ્દો છે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ કૌષ્ટક આઠ પોઈન્ટ બે પાક ઓગણીસો પચાસ એકાવન બે હજાર તેર ચૌદ અનાજ મેટ્રિક ટન એકાવન પોઈન્ટ જીરો

છત્રીસ પોઈન્ટ પાંચ કૃષિ મંત્રાલય ભારત સરકાર બે હજાર પંદરના સર્વે ભારતના કૃષિ ક્ષેત્રમાં કુલ ઉત્પાદનની દૃષ્ટિએ વધારો થયો છે ભારતના એમ કે કૃષિ ક્ષેત્રમાં કુલ ઉત્પાદનની દૃષ્ટિએ વધારો થયો છે અનુસૂચિમાં જણાવ્યા મુજબ અનાજનું ઉત્પાદન વર્ષ ઓગણીસો એકાવનમાં એકાવન મેટ્રિક ટન હતું તે વધીને બે હજાર તેર ચૌદમાં બસો ચોસઠ પોઈન્ટ ચાર મેટ્રિક ટન થયું ઉત્પાદનની દૃષ્ટિએ વધારો થયો છે એમ કે તો અનુસૂચિમાં જોયું એ પ્રમાણે અનાજનું ઉત્પાદન એમ કે વર્ષ ઓગણીસો એકાવનમાં એમ કે એકાવન મેટ્રિક ટન હતું તે વધીને તેર ચૌદના વર્ષમાં બસો ચોંસઠ પોઈન્ટ ચાર મેટ્રિક ટન થયું જે પાંચ ગણાથી વધુ વૃદ્ધિ સૂચવે છે કઠોળનું ઉત્પાદન આઠ પોઈન્ટ ચાર મેટ્રિક ટન હતું જે વધીને બે હજાર તેર ચૌદમાં ઓગણીસ પોઈન્ટ છ મેટ્રિક ટન થયું જે લગભગ બે પોઈન્ટ પાંચ ગણો વધારો સૂચવે છે એટલે કે અઢી ગણો વધારો સૂચવે છે જ્યારે શેરડીનું કુલ ઉત્પાદન ઓગણીસો એકાવનમાં સિત્તેર મેટ્રિક ટન હતું જે બે હજાર તેર ચૌદમાં વધીને ત્રણસો અડતાલીસ મેટ્રિક ટન થયું તે પણ લગભગ પાંચ ગણો વધારો સૂચવે છે અહીં તેલીબિયા અને કપાસ ખૂબ વધુ વૃદ્ધિ સૂચવે છે તેલીબિયા અને કપાસમાં એમ કે ખૂબ વધુ વૃદ્ધિ સૂચવે છે જેમાં તેલીબિયા ઓગણીસો એકાવનમાં પાંચ પોઈન્ટ એક મેટ્રિક ટન કુલ ઉત્પાદન હતું તે વધીને તેર ચૌદમાં બે હજાર તેર ચૌદમાં એમ કે બત્રીસ પોઈન્ટ ચાર મેટ્રિક ટનનું કુલ ઉત્પાદન થયું એટલે કે છ પોઈન્ટ પાંત્રીસ ઘણો વધારો સૂચવે છે અને કપાસનું કુલ ઉત્પાદન ઓગણીસો પચાસ એકાવનમાં બે પોઈન્ટ એક મેટ્રિક બેલ્સ એટલે કે ઘાસડી હતું તે વધીને બે હજાર તેર ચૌદમાં છત્રીસ પોઈન્ટ પાંચ મેટ્રિક બેલ્સ થયું એટલે કે તે સત્તર ઘણો વધારો સૂચવે છે જે વાવેતર હેઠળની જમીન વધવા અને હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થતાં શક્ય બન્યું છે આ એમ કે વાવેતર મા હેઠળની જે જમીન હતી એ જમીન વધવા અને હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થતા આ શક્ય બન્યું છે એટલે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ છે છઠ્ઠો મુદ્દો છે ઔદ્યોગિક વિકાસનો પાયો ભારતમાં કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનો આધાર બને છે ભારતમાં એમ કે કૃષિ ક્ષેત્ર એ ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનો આધાર બને છે ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવા કાચા માલની જરૂરિયાત કૃષિ ક્ષેત્ર દ્વારા જ પૂરી પાડવામાં આવે છે ઔદ્યોગિક ક્ષેત્રે જે કાચા માલની જરૂરિયાત છે એ જરૂરિયાત એમ કે કૃષિ ક્ષેત્ર દ્વારા જ પૂરી પાડવામાં આવે છે જેથી ઔદ્યોગિક ક્ષેત્ર તેમની ક્ષમતા અનુસાર ઉત્પાદન વધારી શકે છે અને એટલે એમ કે ઔદ્યોગિક ક્ષેત્ર એ પોતાની ક્ષમતા અનુસાર ઉત્પાદન વધારી શકે અને શક્ય વિકાસ હાંસલ કરી શકે અને જેટલો શક્ય હોય એટલો વિકાસ હાંસલ કરી શકે ઉપરાંત આ ઉત્પાદિત વસ્તુઓ માટેનું ભારતમાંનું સૌથી મોટું બજાર ગ્રામ્ય ક્ષેત્રો બને છે તેમ કે આ ઉત્પાદિત જે વસ્તુઓ છે એ માટેનું ભારતમાંનું સૌથી મોટું બજાર એક ગ્રામ્ય ક્ષેત્રો બને છે કારણ કે ભારતની લગભગ ઓગણસિત્તેર ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે કારણ કે ભારતની લગભગ એમ કે ઓગણસિત્તેર ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે અને એટલે સૌથી મોટું બજાર ગ્રામ્ય ક્ષેત્રો બને છે અહીં એ નોંધનીય છે કે આ ઓગણસિત્તેર ટકા ભારતીય વસ્તીની આવકનો મુખ્ય સ્ત્રોત એ કૃષિ ક્ષેત્ર છે અહીંયા એમ કે એ બાબત નોંધનીય છે કે આ ઓગણસિત્તેર ટકા ભારતીય વસ્તીની આવકનો મુખ્ય સ્ત્રોત એ કૃષિ ક્ષેત્ર છે જેથી જ ગ્રામ્ય ક્ષેત્ર ઔદ્યોગિક ઉત્પાદનની વસ્તુઓ દાખલા તરીકે ટીવી ફ્રીજ બાઇક મોબાઈલ વગેરે જેવી વસ્તુઓની માગનું સર્જન કરી શકે છે ભારતીય વસ્તીની આવકનો મુખ્ય સ્ત્રોત એ કૃષિ ક્ષેત્ર છે જેથી જ ગ્રામ્ય ક્ષેત્ર ઔદ્યોગિક ઉત્પાદનની જે વસ્તુઓ છે ટીવી ફ્રીજ બાઇક મોબાઈલ આ વસ્તુઓની માંગનું સર્જન પણ કરી શકે છે આમ વર્તમાન સ્થિતિમાં ભારતમાં કૃષિ ક્ષેત્રની જે વર્તમાન સ્થિતિનો મહત્ત્વમાં રાષ્ટ્રીય આવકનો ફાળો રોજગારી નિકાસ આવક જીવન ધોરણ કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ અને ઔદ્યોગિક વિકાસના પાયા આ બધા જ મુદ્દાઓનો સમાવેશ થાય છે તો આ પાંચ માર્કનો વિસ્તૃત પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો લખી અને તૈયાર કરશો